हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। अपने ऑइल हाइड्रोलिक्स एंड न्यूमेटिक सीस्टम अंदर चैप्टर वन इंट्रोडक्शन ना बे पार्ट अपने जोया छे। हवे चालू करिए पार्ट थ्री। तो एनो आजनो टॉपिक छे एप्लिकेशंस ऑफ हाइड्रोलिक सीस्टम। तो आप जो हाइड्रोलिक सीस्टम्स नो उपयोग कई कई जगह थाय छे, एनी एप्लिकेशंस कई कई छे। तो नंबर वन, मशीन टूल्स। तो आप अत्यारे मोटा भागनी कंपनी अंदर जो है सीएनसी मशीन्स यूज थाय। सीएनसी मीन्स कॉम्प्यूटराइज न्यूमेरिकल कंट्रोल, के ज्या मेन पावर यूज ओछो थाय अने फुल्ली ऑटोमेटिक मशीन कही शकीए त्या, एटले के सीएनसी मशीन्स। एना पछी छे हाइड्रोलिक प्रेस एंड हाइड्रोलिक शेपर। हाइड्रोलिक प्रेस एंड हाइड्रोलिक शेपर आपणे मोटा भागे वर्कशॉपनी अंदर यूज थतुं होय छे। जे हाई टेक्नोलॉजी वर्कशॉप होय छे एनी अंदर पण जोयुं होय छे। અને જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર આ બંને વસ્તુ કઈ હાઇડ્રોલિક પ્રેસિસ એન્ડ હાઇડ્રોલિક શેપર કઈ રીતે વર્ક કરે આપણે ભણી ગયા છીએ। એના પછી છે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ। તો મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ તરીકે એલિવેટર્સ, ફોરક્લિફ્ટ, ક્રેન્સ, લિફ્ટ્સ એન્ડ હોઇસ્ટ, આ બધી જ વસ્તુ આપણે રોજબરોજના ઉપયોગમાં જોયેલી છે। કે જ્યાં લિફ્ટ, ક્રેન્સ, તો એની અંદર કઈ જગ્યાએ હાઇડ્રોલિક સિસ્ટમ યુઝ થાય? તો વસ્તુ લિફ્ટ કરવા માટે, જ્યાં ત્યાં પંપ આપણે જોઈ રહ્યા છીએ કે લિફ્ટ અથવા ક્રેન, ક્રેન જ્યારે એનું વર્ક ચાલુ કરે તો એ એના પંપિંગ સિસ્ટમ દ્વારા હાઇડ્રોલિક સિસ્ટમનો વર્ક થતું હોય છે। એના પછી છે કન્સ્ટ્રક્શન ફિલ્ડ। તો કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર અર્થ મૂવર્સ, અર્થ મૂવિંગ મશીન કહેવાય એને, કે જ્યાં આપણે જોયું છે કે લોડર, ડમ્પર્સ, ટિપર, ટ્રક્સ, ટ્રેક્ટર, ક્રેન, ડોઝર્સ, એક્સ્કેવેટર, ત્યાં કોઈક ને કોઈક જગ્યાએ એની અંદર હાઇડ્રોલિક સિસ્ટમ આવેલી હોય છે અને એનો ઉપયોગ થતો હોય છે। જે આપણને ખાસ ખબર છે અને આપણે પ્રત્યક્ષ રીતે જોયેલું છે। એના પછી છે ઓટોમોબાઈલ્સ। તો ઓટોમોબાઈલ્સની અંદર પણ ઘણી બધી જગ્યાએ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે। તો આપણે જોઈએ કે હાઇડ્રોલિક બ્રેક્સ, ઘણા બધા પ્રકારની બ્રેક્સ આવતી હોય છે, એર બ્રેક્સ, મિકેનિકલ બ્રેક, એવી જ રીતે હાઇડ્રોલિક બ્રેક્સનો પણ યુઝ થતો હોય છે। પછી છે હાઇડ્રોલિક સ્ટીયરિંગ, હાઇડ્રોલિક સસ્પેન્શન, હાઇડ્રોલિક ક્લચ, હાઇડ્રોલિક પાવર ટ્રાન્સમિશન। પાવર ટ્રાન્સમિશન એ એન્જિનનો મેઇન, એન્જિનની અંદર યુઝ થતો મેઇન વસ્તુ છે, કે એન્જિનમાંથી ઉત્પન્ન થતો જે પાવર છે એના વ્હીલ સુધી ટ્રાન્સમિટ કરવા માટે જે સિસ્ટમ વપરાય એને પાવર ટ્રાન્સમિશન કહેવાય। તો હાઇડ્રોલિક રીતે જે પાવર ટ્રાન્સમિટ થાય એને હાઇડ્રોલિક પાવર ટ્રાન્સમિશન કહેવામાં આવે છે। એના પછી છે કપલિંગ, તો હાઇડ્રોલિક કપલિંગ પણ યુઝ થતી હોય છે। પછી છે મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી। આ એ લેબોરેટરી છે જ્યાં આપણે કોઈપણ મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો જે મટીરિયલ યુઝ કરવાના છે તો એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે, કે આ મટીરિયલની હાર્ડનેસ, ટફનેસ, સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, બ્રિટલનેસ, આ બધી એની પ્રોપર્ટી ચેક કરવા માટે એની લેબોરેટરી હોય છે। એની અંદર પણ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે। તો આપણે જોઈએ કે UTM, યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન, એન્ડ અધર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મશીન, આ બે પ્રકારના ટેસ્ટિંગ મશીન હોય છે, એની અંદર હાઇડ્રોલિક સિસ્ટમ વપરાય છે। અને ત્રીજું છે BP ટેસ્ટિંગ મશીન, બર્સ્ટ પ્રેશર ટેસ્ટિંગ મશીન। પછી છે એરોસ્પેસ। આપણે જોઈએ છીએ પ્લેન ટેક ઓફ, લેન્ડિંગ, આ બંનેની અંદર જ્યારે લેન્ડિંગ થતું હોય છે તો લેન્ડિંગ ગિયરની અંદર પણ હાઇડ્રોલિક સિસ્ટમ યુઝ થતો હોય છે। પછી બ્રેક્સ, ફ્લાઇટ કંટ્રોલ્સ, કાર્ગો લોડિંગ ડોર, આપણે ઘણા મૂવીની અંદર અથવા ઘણા વિડીયોની અંદર જોયું હશે કે કાર્ગો જ્યારે લોડિંગ થતું હોય તો જ્યારે એનો દરવાજો, જે ડોર ખુલતો હોય છે, તો એ કાર્ગો લોડિંગ ડોરની અંદર પણ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે। પછી છે રડાર, એલિવેટર, ફ્લેપ, એલેરોન। એના પછી રેલવેઝની અંદર પણ મોટાભાગે હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે। તો આપણે જોઈએ તો બ્રેક, સ્ટીયરિંગ, સસ્પેન્શન, ક્લચ, પાવર ટ્રાન્સમિશન, કપલિંગ એન્ડ ટોર્ક કન્વર્ટર, આ દરેક જગ્યાએ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે। આ બધી વસ્તુ આપણે જોઈએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે। પછી મરીન ફિલ્ડ, મરીન ફિલ્ડ એટલે દરિયાઈ સમુદ્રની જે સાધનો હોય છે, કે શિપ સ્ટીયરિંગ સિસ્ટમ, તો વાહનની અંદર શિપ
હોય એની અંદર સ્ટીયરિંગ સિસ્ટમમાં, પછી શિપયાર્ડ્સ, શિપ બિલ્ડિંગ આ બધી જગ્યાએ પણ હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. મેડિકલ ઇક્વિપમેન્ટ, મેડિકલ ચેર્સ એન્ડ ઓપરેટિંગ ટેબલ્સ, આપણે ઘણા બધા જોયા છે ઓટીની અંદર, ઓપરેશન થિયેટરની અંદર ઘણા બધા ટેબલ્સ હોય છે જેની અંદર હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે, જેને અપ એન્ડ ડાઉન એટલે લિફ્ટિંગ પોઝિશન કરવા માટે યુઝ થતો હોય છે. એના પછી છે એગ્રીકલ્ચરલ ઇક્વિપમેન્ટ. એગ્રીકલ્ચરની અંદર રોજ ને રોજ નવી નવી ટેકનોલોજીનો યુઝ થતો હોય છે, જેની અંદર મેન પાવર રિડ્યુસ થાય, માણસનું કામ ઓછું થાય. જ્યાં કોમ્પ્લિકેટેડ વર્ક હોય, ભારે કામ હોય એવી જગ્યાએ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ કરવાથી એ કામ સરળતાથી થઈ શકતું હોય છે. તો આપણે જોઈએ હાર્વેસ્ટર્સ, પછી ટ્રેક્ટર્સ, ફિલ્ડ સ્પ્રેયર્સ, સીડિંગ મશીન, ફર્ટિલાઇઝર મશીન. હવે આપણે જોઈએ છે હાર્વેસ્ટર્સ, તો આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે બટાકાની જે ખેતી કરવામાં આવે છે એની અંદર હાર્વેસ્ટર્સનો યુઝ થતો હોય છે, કે બટાકા કાઢવા માટે. અથવા તો આપણે જોઈએ છે કે ઘઉંની અંદર, તો ઘઉં ઊભા હોય ત્યારે તેનો કટિંગ થઈ જાય, એના પૂરા વળી જાય, ઘઉં નીકળી જાય અને ડાયરેક્ટ એક બાજુ ઘઉં અને એક બાજુ એનું હુસેલ ભૂકો એક થતો હોય છે, હાર્વેસ્ટરની મદદથી થતો હોય છે. પછી જોઈએ ટ્રેક્ટર્સ, તો ટ્રેક્ટર્સની અંદર પણ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે. ટ્રેક્ટર્સની જોડે જે ટ્રેલર એટેચ કરવામાં આવે છે એની અંદર પણ આપણે જોઈએ છીએ હાઇડ્રોલિક પંપની મદદથી લોડિંગ અનલોડિંગ થતું હોય છે. ફિલ્ડ સ્પ્રેયર, મોટા મોટા પાકની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે સ્પ્રેયર પંપ દ્વારા દવાઓ છાંટવામાં આવે છે, એ જગ્યાએ પણ હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થાય છે. સીડિંગ મશીન, અત્યારની ન્યૂ લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે આપણે જોઈએ છીએ તો સીડિંગ મશીન, ખેતરની અંદર જ્યારે બીજ વાવણી કરવાની હોય છે ત્યારે સીડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી જગ્યાએ, અને ત્યાં હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. અને છેલ્લું છે ફર્ટિલાઇઝર મશીન. હવે આપણે જોઈએ ડિફરન્સ બિટવીન હાઇડ્રોલિક સિસ્ટમ એન્ડ ન્યુમેટિક સિસ્ટમ. તો આ બંને વચ્ચેનો તફાવત શું છે? હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ એકબીજા કરતાં જુદી કઈ રીતે પડે છે? તો આપણે જોઈએ ટોપિક નંબર 1, વર્કિંગ ફ્લુઇડ હાઇડ્રોલિક ઓઇલ. હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ફ્લુઇડ તરીકે હાઇડ્રોલિક ઓઇલનો યુઝ થાય છે, જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર કમ્પ્રેસ એરનો ઉપયોગ થાય છે. એ આપણને એમના નામ પરથી જ ખ્યાલ આવી જાય એવું છે. 2, એઝ ઓઇલ ઇઝ ઇનકમ્પ્રેસિબલ, ઓઇલને કમ્પ્રેસ કરવામાં આવે છે અપ ટુ 500 bar અથવા એના કરતાં વધુ, વેરી હાઈ પ્રેશરે એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર એર ઇઝ કમ્પ્રેસિબલ, કે એર કેન બી પ્રેશરાઇઝ ટુ લેસર પ્રેશર, લિમિટેડ પ્રેશર સુધી એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે, ઓનલી અપ ટુ 10 bar, એપ્રોક્સિમેટ 10 bar સુધી. સિન્સ પ્રેશર ઇઝ હાઈ, ફોર્સ ડેવલપ ઇઝ વેરી ઓલ્સો વેરી હાઈ. અહીંયા આપણે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જોયું કે હાઈ પ્રેશરાઇઝ એને કમ્પ્રેસ કરવામાં આવતું હોય છે, એટલે એનું પ્રેશર ઊંચું હોય છે, એના લીધે જે ફોર્સ ડેવલપ થાય છે એ પણ વેરી હાઈ થતું હોય છે, એપ્રોક્સિમેટ 1000 ton. જ્યારે અહીંયા ન્યુમેટિક સિસ્ટમની અંદર પ્રેશર લેસ હોય છે, એના લીધે જે ફોર્સ ડેવલપ થાય છે એ પણ લેસ હોય છે, અપ ટુ 1 ton સુધીનું. 4, સિન્સ પ્રેશર ઇઝ હાઈ, કોમ્પોનન્ટ્સ આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ સ્ટીલ. હવે આપણે જોઈએ આ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પ્રેશર ક્રિએટ થતું હોય છે જે એ વેરી હાઈ હોય છે, તેના માટે શું છે, જે હાઈ પ્રેશર ક્રિએટ થતું હોય એના લીધે જે કોમ્પોનન્ટ આપણે સિસ્ટમની અંદર યુઝ કરીશું એ વેરી સ્ટ્રોંગ હોવા જોઈએ, મજબૂત મટીરિયલમાંથી બનેલા હોવા જોઈએ, જેવા કે સ્ટીલની અંદરથી. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર લાઇટર વેઇટના મટીરિયલ હોય તો પણ ચાલી શકે છે, કેમ કે ત્યાં જનરેટ પ્રેશર જે જનરેટ થાય છે એ લો પ્રેશર હોય છે, એન્ડ એક્ઝામ્પલ તરીકે એલ્યુમિનિયમ. 5, ઓઇલ હેઝ મોર વિસ્કોસિટી. હવે આપણે વર્કિંગ ફ્લુઇડ તરીકે હાઇડ્રોલિક સિસ્ટમમાં ઓઇલનો ઉપયોગ થાય છે, એની વિસ્કોસિટી હાઈ હોય છે, એટલે એ વિસ્કોસિટી વધુ હોવાના લીધે એનો ફ્લો જલ્દી થઈ શકતો નથી, મતલબ ઝડપથી વહી શકતું નથી, એટલે એનું ઓપરેશન સ્લો હોય છે. વિસ્કોસિટી ઇઝ ઇટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લુઇડ એન્ડ એર. એરની વિસ્કોસિટી બહુ ઓછી હોય છે એટલે એનો ફ્લો ઝડપથી થઈ શકતો હોય છે, એટલે ન્યુમેટિક સિસ્ટમ ઓપરેશન ક્વિક હોય છે, ઝડપી હોય છે,
હાઇડ્રોલિક સિસ્ટમના કમ્પેરિઝનની અંદર ન્યુમેટિક સિસ્ટમનું ઓપરેશન ઝડપી હોય છે. પછી કહે છે નંબર સિક્સ, ડ્યુ ટુ કન્ટિન્યુઅસ રીસર્ક્યુલેશન ટેમ્પરેચર ઓફ ઓઇલ ઇન્ક્રીઝ. હવે આ સિસ્ટમની અંદર હાઇડ્રોલિક ઓઇલ યુઝ થાય છે જેનું રીસર્ક્યુલેટ થવાનું છે પમ્પિંગ દ્વારા, તો એના લીધે રીસર્ક્યુલેશનના લીધે ઓઇલનું ટેમ્પરેચર ઊંચું જતું હોય છે. જ્યારે યા હાર્ડર ઇટ રન્સ કુલર ઇટ વર્ક્સ. ફ્રી એક્સપાન્શન ઓફ એર ઇન સિલિન્ડર એન્ડ મોટર કોઝિસ ચિલિંગ ઇફેક્ટ. અહીંયા ચિલિંગ ઇફેક્ટના લીધે એરનું ટેમ્પરેચર એટલા પ્રમાણમાં ઊંચું જતું નથી એટલે કુલર હોય છે. નંબર સેવન, હાઇડ્રોલિક ઓઇલ્સ એ પેટ્રોલિયમ બેઝ ઓઇલ છે. તેના લીધે શું છે, પેટ્રોલિયમ બેઝ ઓઇલના લીધે આપણે જોયું આગળ કે ટેમ્પરેચર ઊંચું જતું હોય એના લીધે કોઈક વખત આગ લાગવાની પણ શક્યતા હોય છે. એટલે આગ લાગવાની શક્યતા એટલા માટે કે તેનો ગુણધર્મ છે કે ધે આર ઇનફ્લેમેબલ. આગ લાગવાની શક્યતા એટલા માટે છે કે પેટ્રોલિયમ બેઝ ઓઇલ હોય છે અને તે ઇનફ્લેમેબલ હોય છે, એના લીધે કોઈક વખત આગ લાગવાની શક્યતા હોય છે. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર એ પેટ્રોલિયમ બેઝ નથી, એ એર તો આપણને ખબર છે, તો એના લીધે આગ લાગવાની શક્યતા હોતી નથી. અહીંયા કહે છે આઠ નંબર, લીકેજ ઓફ ઓઇલ રિઝલ્ટ્સ ઇન ડર્ટી એન્ડ સ્લીપરી સરાઉન્ડિંગ્સ મે લીડ ટુ એક્સિડન્ટ. હવે અહીંયા આપણે જોઈએ કે સિસ્ટમની અંદર ઓઇલનો યુઝ થતો હોય છે, તો કોઈક જગ્યાએ ઓઇલ લીક થયું તો એ પાર્ટ શું થશે, ઓઇલની સાથે ધૂળ બીજા ડસ્ટ પાર્ટિકલ મિક્સ થયા પછી ડર્ટી ગંદુ બનશે અને એ ઓઇલ જ્યાં ત્યાં સ્લીપ થવાના ચાન્સીસ બનતા હોય છે, એના લીધે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેતા હોય છે. જ્યારે અહીંયા વેરી ક્લીન એન્ડ ડ્રાય સરાઉન્ડિંગ ઇઝ મેન્ટેન. નંબર નવ, પંપ યુઝ ઇઝ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. હવે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પંપનો યુઝ કરવામાં આવે છે જે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનો હોય છે, અને પંપનો યુઝ થવાથી ત્યાં પ્રેશર રિલીફ વાલ્વનો ઉપયોગ કરવો જરૂરી છે, જ્યાં અહીંયા ન્યુમેટિક સિસ્ટમની અંદર પ્રેશર રિલીફ વાલ્વની કોઈ જરૂર હોતી નથી. દેર ઇઝ નંબર દસ, દેર ઇઝ નો નીડ ઓફ સેપરેબલ લ્યુબ્રિકેશન સિસ્ટમ બીકોઝ હાઇડ્રોલિક ઓઇલ ઇટ સેલ્ફ ઇઝ અ લ્યુબ્રિકન્ટ. આપણે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જોઈએ તો ફ્લુઇડ તરીકે હાઇડ્રોલિક ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, એ પોતે જ એક લ્યુબ્રિકન્ટ છે, એના માટે કોઈ સેપરેટ લ્યુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. જ્યારે ન્યુમેટિક સિસ્ટમની અંદર ફ્લુઇડ તરીકે આપણે એરનો યુઝ કરીએ છીએ, જેથી ત્યાં સેપરેટ લ્યુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવો પડે છે, અને ઓઇલ ઇઝ મિક્સ વિથ કમ્પ્રેસ એર ઇન લ્યુબ્રિકેટર. લ્યુબ્રિકેટર તરીકે ઓઇલ કમ્પ્રેસ એરની જરૂર મિક્સ થાય છે અને પછી સિસ્ટમની અંદર સપ્લાઈડ થાય છે. હવે આપણે બંને હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમની એપ્લિકેશન્સ એટલે 11 નંબરના મુદ્દામાં જોઈએ, તો એપ્લિકેશન્સ તરીકે સીએનસી મશીન ટૂલ્સ, અર્થ મૂવિંગ મશીન, ઓટોમોબાઈલ, એવિએશન એટસેટ્રા. જ્યારે ન્યુમેટિક સિસ્ટમ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ, હેન્ડ ટૂલ્સ, માઇનિંગ વર્ક્સ, ઓટોમેશન એન્ડ ઓટોમોબાઈલ્સ. તો આ હતી આપણે જોયું એ એક પ્રકારની ડિફરન્સ બિટવીન હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક સિસ્ટમ્સ. હવે આપણે જોઈએ પ્રિન્સિપલ ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર. તો હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તે આપણે અહીંયા સમજવાનું છે. આપણે એક ડેફિનેશન જોઈએ ફ્લુઇડની, તો એર, ઓઇલ અથવા વોટર આ બધા આપણે ફ્લુઇડ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ફ્લુઇડની ડેફિનેશન એક સાદી ભાષામાં આપણે સમજીએ કે જે વસ્તુ ફ્લો થઈ શકે, જે વસ્તુ વહી શકે એને આપણે ફ્લુઇડ કહેતા હોઈએ છીએ. તો એર, ઓઇલ, વોટર આ બધી જ વસ્તુ ઇઝીલી ફ્લો થઈ શકતી હોય છે, જેથી આપણે એનો ફ્લુઇડ તરીકે ઉપયોગ કરીએ છીએ. ફ્લુઇડ પાવર સિસ્ટમની ઓપરેશનની અંદર ઉદાહરણ તરીકે આપણે જોઈએ હાઇડ્રોલિક સિસ્ટમ યુઝિંગ ઓઇલ ઇઝ ગવર્ન બાય ધ બેઝિક ફિઝિકલ લો ઓફ ફ્લુઇડ ફ્લો. બેઝિક ફિઝિકલ લો છે ફ્લુઇડ ફ્લોનો, એ ગ્રેટ સાયન્ટિસ્ટ બ્લેઇઝ પાસ્કલે 1648 ઈસવીસન 1648ની અંદર ડિરાઈવ કર્યો હતો. પાસ્કલ નામના સાયન્ટિસ્ટે આ લો ઓફ ફ્લુઇડની શોધ કરી હતી, એને વિકસાવ્યો હતો, તેથી આ લોને પાસ્કલ્સ લો કહેવામાં આવે છે. ધીસ લો ઇઝ નોન એઝ પાસ્કલ્સ લો. આપણે આ ફિગર જોઈએ કે
કોઈ પાત્રની અંદર ઓઇલ સ્ટોર કરવામાં આવ્યું છે, એવું ઓઇલ સ્ટોર કરવામાં આવ્યું છે, તો આપણે એના પછી એના હાઇડ્રોસ્ટેટિક્સ, લો ઓફ હાઇડ્રોસ્ટેટિક્સ જોવાના છે. તે ફિગર પરથી આપણને ખ્યાલ આવશે કે હાઇડ્રોસ્ટેટિક લો કઈ રીતે હોય છે. તો આપણે જોયું આ ફિગરની અંદર જે ઓઇલ સ્ટોર કરવામાં આવ્યું છે, તો એના સેન્ટરની અંદર સીજી પોઈન્ટ ઉપર આપણે પ્રેશર મેક્સિમમ ધારી લઈએ છીએ. તો ત્યાં આપણે માનીએ કે ધેટ ધ પ્રેશર પી ઓફ અ ફ્લુઇડ એટ રેસ્ટ. આપણે જોઈએ કે જે આ સ્ટોર કર્યું છે રેસ્ટ કન્ડિશનની અંદર છે, કે ત્યાં ફ્લુઇડનો ફ્લો થતો નથી, મીન્સ કે ઓઇલનો ફ્લો થતો નથી. આપણે એક રેસ્ટ કન્ડિશનની અંદર એને સ્ટોર કર્યું છે, તો પ્રેશર પી ઓફ ફ્લુઇડ એટ રેસ્ટ ઇન્ક્રીઝ ઓન ઇન્ક્રીઝિંગ ધ ડેપ્થ. જેમ જેમ એની ઊંડાઈ, ડેપ્થ એટલે ઊંડાઈ, ઇન્ક્રીઝ થતી હશે, એવી જ તેમ તેમ પ્રેશર ઇન્ક્રીઝ થતું હશે. તો આપણે અહીંયા જોઈએ ઇક્વેશન પ્રમાણે કે પી ઇઝ ઇક્વલ ટુ પ્રેશર, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એચ, જ્યાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક વેઇટ ઓફ લિક્વિડ. આ લિક્વિડ મીન્સ ઓઇલ હોય, જે પ્રકારનું આપણે ફ્લુઇડ યુઝ કરશું તે, અને એચ ઇઝ ઇક્વલ ટુ ડેપ્થ અથવા હેડ ઓફ ધી ફ્લુઇડ. એ આપણે ફિગરમાં જોઈએ એચ આપણને બતાવવામાં આવેલો છે, ઇન્ડિકેટ કરેલો છે. પછી આપણે જોઈએ ઇટ રિફર્સ ટુ અ સ્પેસિફિક ડેટમ, ધ હેડ ડિફાઇન્ડ બાય પોઝિશન એલ ઇઝ કોલ્ડ પોટેન્શિયલ હેડ. આપણે હેડની જે પોઝિશન એલ બતાવવામાં આવી છે એના પરથી એને પોટેન્શિયલ હેડ કહેશું, અને પોટેન્શિયલ હેડ અહીંયા આપણે જોઈએ ટોટલ હેડ રિપ્રેઝન્ટ, ટોટલ હેડ આપણે જે રિપ્રેઝન્ટ કર્યું એચ પ્લસ ઝેડ, એચ પ્લસ ઝેડ, અહીંયા એચ એન્ડ ઝેડ, એચ પ્લસ ઝેડને આપણે ટોટલ ટોટલ હેડ કહીશું, અને પોટેન્શિયલ હેડ એના એચ પ્લસ ઝેડને શું કહેવામાં આવશે, પીઝો ઇલેક્ટ્રિક હેડ. મીન્સ એચ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પી બાય ડબલ્યુ પ્લસ ઝેડ. અહીંયા આપણે ઉપરના ઇક્વેશનમાં જોઈએ પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એચ, તો અહીંયા એચને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય, એચ ઇઝ ઇક્વલ ટુ પી બાય ડબલ્યુ, તો અહીંયા એચ ઇઝ ઇક્વલ ટુ શું થશે, પી બાય ડબલ્યુ. બંને સાઈડ ઝેડના પ્લસ કર્યા શેના માટે, તો એચ પ્લસ ઝેડને આપણે શું કીધું છે, પોટેન્શિયલ હેડ, અને એના ફાઇનલી પીઝો ઇલેક્ટ્રિક હેડ કહેવામાં આવે છે. એના પછી છે પ્રેશર ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ હાઇટ ઓફ લિક્વિડ કોલમ. આપણે અહીં જોયું કે પ્રેશર પી એ હાઇટ, જે લિક્વિડની હાઇટ છે એ લિક્વિડ કોલમની હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે. અને બીજી વસ્તુ ઇટ્સ ડેન્સિટી ઇરિસ્પેક્ટિવ ઓફ શેપ ઓર જીઓમેટ્રી ઓફ કન્ટેનર, કે જે આપણે શેપમાં એને સ્ટોર કર્યું છે એની જીઓ શેપ અથવા જીઓમેટ્રી કન્ટેનરનો, એને ડેન્સિટી ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે જોઈએ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પી, પી ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ રો ઇન્ટુ જી. તો અહીંયા જોઈએ એચ ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ફ્લુઇડ કોલમ, જે આપણે ફ્લુઇડ કોલમ સ્ટોર કર્યું છે એની હાઇટ, રો ઇઝ ઇક્વલ ટુ આપણને ખ્યાલ છે ડેન્સિટી ઓફ લિક્વિડ, એન્ડ જી ઇઝ ઇક્વલ ટુ એક્સેલરેશન ઓફ ફ્રી ફોલ. તો અહીંયા ત્રણ ઇક્વેશનનો યુઝ થયો લો ઓફ હાઇડ્રોસ્ટેટિકની અંદર, પ્રેશર પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ એચ, પછી આવે છે પોટેન્શિયલ હેડ, તો પોટેન્શિયલ હેડ આપણે જોયું એચ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પી બાય ડબલ્યુ પ્લસ ઝેડ. તો પી બાય ડબલ્યુ કઈ રીતે આવ્યું, તો એચના અહીંયા સૂત્રનો કરતા બનાવ્યો પ્રેશરવાળા ઇક્વેશનની અંદર એના પરથી. અને છેલ્લું છે હાઇડ્રોલિક હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, પી ઇઝ ઇક્વલ ટુ એચ રો જી, એચ રો જી.